Good morning, my dear children. How are you all? You all are fine. And what are you doing now? શું કરો છો તમે બધા? આ e-learning classes માં બધાને શીખવાની મજા આવે છે? જેની મજા ક્લાસમાં આવતી હતી? આવે છે? આવતી હશે, પણ થોડી ઓછી. જેવી મજા ક્લાસમાં આવે એવી તો ન જ આવે. પણ આપણે જાણીએ છીએ કે કુદરતના નિયમ અનુસાર પરિસ્થિતિ મુજબ બદલાવું જ પડે. અત્યારની પરિસ્થિતિ એવી છે કે આપણાથી મળી શકાતું નથી, પણ આ રીતે મળીએ છીએ સારું છે. તમને બધાને ખબર છે કે અમને તમારી બહુ જ યાદ આવે છે. તમને પણ તમારા ટીચર્સની યાદ આવતી જ હશે. પણ આપણે બધા ફરીથી મળીશું. આવું તો ક્યારેક થાય, પણ તમે ચિંતા છોડી દો. બધું જલ્દીથી ઓકે થઈ જશે અને આપણે બધા ક્લાસમાં ફરીથી મળીશું. ચાલો, તમને બધાને વાર્તા સાંભળવી ગમે છે ને? હા, મને ખબર છે કે બધાને જ વાર્તા સાંભળવી ગમે છે. તો આજે હું તમને એક વાર્તા સાંભળીશ. ઓ, વાર્તાનું નામ તો મારાથી ભૂલાઈ ગયું. તમે કોઈ કહી શકો કે મારે આજે કઈ વાર્તા કહેવાની હતી? ચાલો આપણે બધા વિચારીએ. તમે પણ વિચારો અને હું પણ વિચારું. કોઈને યાદ આવે છે? નથી આવતું? ચાલો હું તમને કેટલાક ક્લૂઝ આપું, એના પરથી વિચારજો કે આ વાર્તા કઈ હશે. તો ચાલો વિચારો કે આ સ્ટોરી જેની છે એને લાંબી પૂંછડી છે, એ નાનું અમથું પ્રાણી છે અને એ બધાના ઘરમાં જોવા મળે છે અને એને બધી વસ્તુઓ કાતરવાનો ખૂબ શોખ છે. યાદ આવ્યું? હા, આ વાર્તા છે ઉંદરની. તો ચાલો એન્જોય કરો ઉંદરની સ્ટોરી. સ્ટોરીનું નામ છે સ્ટુઅર્ટ લિટલ. એક નાનકડો ઉંદર હતો, એનું નામ સ્ટુઅર્ટ, અને એ શહેરમાં રહેતો હતો. જ્યોર્જના પેરેન્ટ્સ સ્ટુઅર્ટ લિટલને પોતાના ઘરે લઈ જાય છે. થોડી વારમાં જ્યોર્જ ઘરે આવે છે અને એના પેરેન્ટ્સ સ્ટુઅર્ટ સાથે એનું ઇન્ટ્રોડક્શન કરાવે છે અને કહે છે કે આ તારો ભાઈ છે. કેવો નાનકડો સરસ મજાનો ઉંદર છે, ધાને ગમી જાય એવો. તમને બધાને ગમ્યો? હા, પણ આ જ્યોર્જને તો ન ગમ્યું કે નાનકડો ઉંદર એનો ભાઈ છે, માટે એ પોતાના રૂમમાં ચાલ્યો જાય છે અને સ્ટુઅર્ટ દુઃખી થઈ જાય છે. પણ જ્યોર્જના પેરેન્ટ્સને તો એ ખૂબ ગમે છે અને તેઓ એને ખૂબ લવ કરે છે અને સ્ટુઅર્ટને પણ પોતાનો સન માને છે. બધા એક સાથે બેસી ડિનર કરે છે અને જ્યોર્જના પેરેન્ટ્સ જ્યોર્જને સમજાવવાનો ઘણો પ્રયત્ન કરે છે, પણ જ્યોર્જ સમજવા તૈયાર જ નથી. એ સ્ટુઅર્ટને પોતાનો ભાઈ માનવા તૈયાર થતો નથી. પણ જ્યોર્જના પેરેન્ટ્સ સ્ટુઅર્ટને પોતાના ફેમિલીનું મેમ્બર ગણે છે અને તેને ખૂબ જ લવ કરે છે. બીજા દિવસે જ્યોર્જના પેરેન્ટ્સ સ્ટુઅર્ટ માટે વેલકમ પાર્ટીનું આયોજન કરે છે, ફેમિલી મેમ્બર્સ સાથે તેનો ઇન્ટ્રોડક્શન કરાવે છે.
સાથે રહેતા રહેતા ધીમે ધીમે જ્યોર્જને પણ સ્ટુઅર્ટ ગમવા લાગે છે અને તેઓ બંને સાથે રમે છે અને ખૂબ મજા કરે છે અને તેઓ બધા એક હેપી ફેમિલીની જેમ રહે છે. હવે સ્ટુઅર્ટ પણ આ ફેમિલીનો મેમ્બર બની ગયો. જુઓ કેવી સરસ મજાની હેપી ફેમિલી. ફ્રેન્ડ્સ, બધાને સ્ટોરી સાંભળવાની મજા આવી? બધાને મજા આવી ને? કેવું સરસ મજાનું નાનું અમથું ઉંદર હતું. તમને બધાને ગમ્યું? મને તો ખૂબ ગમ્યું. તમને બધાને ખબર છે કે કેટલાક લોકો ઉંદરને પણ પાડે છે? સાંભળીને નવાઈ લાગી ને? પણ મને ખબર છે, મેં જોયું છે. મારી એક ફ્રેન્ડ પાસે આવું જ એક સરસ મજાનું વ્હાઈટ કલરનું ઉંદર હતું. ફ્રેન્ડ્સ, તમે બધા જાણો છો કે આપણે કયા કયા પ્રાણીઓને પાડીએ છીએ? ગાય, ભેંસ, બકરી, બિલાડી, કૂતરો, ઘોડો. તો આ બધા પ્રાણીઓને આપણે પાડીએ છીએ. પણ તમને ખબર છે કે આ બધા પ્રાણીઓમાંથી દૂધ સૌથી વધારે કોને ભાવે છે? વિચારો વિચારો. બિલાડી. હા, બિલાડી. તો આજે આપણે એક પાલતુ બિલાડીની વાર્તા શીખીશું. સ્ટોરીનું નામ છે આઈ લવ યુ ચુન્ની. સો લેટ્સ વી રીડ સ્ટોરી. ફર્સ્ટ આઈ રીડ, ધેન યુ રિપીટ. સ્ટોરી આઈ લવ યુ ચુન્ની. મુન્ની એન્ડ ચુન્ની આર ફ્રેન્ડ્સ. ધે લીવ ટુગેધર. મુન્ની લવ્સ ચુન્ની એન્ડ ચુન્ની લવ્સ મુન્ની. ચુન્ની ઓલવેઝ ગેટ્સ અપ અર્લી. શી કમ્સ આઉટ ફ્રોમ હર લિટલ બેડ. ધેન શી વેક્સ અપ મુન્ની ટુ. એવરી ડે મુન્ની ક્લીન્સ હર teeth and takes a bath. Chunni does not clean her teeth. She takes bath in a tub. Munni and her family pray to God. Chunni also closes her eyes and joins them. Munni's mother prepares breakfast for them. Munni does not drink tea. She takes a glass of milk with breakfast. Chunni drinks milk from her bowl. At 10 o'clock, Munni goes to school. So, Chunni is alone. She spends the whole day with Munni's mother. At 5 o'clock, Chunni waits for her friend at the doorstep. When Munni comes, she runs towards her. Munni picks her up and hugs her. Then she gives her something to eat. At 5:30, Munni's friends Rehana, David, and Asha come to her house. They all like Chunni. They play with a ball in the garden. Sometimes they play hide and seek in their house. After dinner, Munni does her homework and reads a storybook. Chunni sits beside her. Sometimes Munni watches TV or plays on her small keyboard. Chunni enjoys the music. At 10 o'clock, Munni goes to bed. Chunni does not like to sleep alone. She jumps
and sleeps in Munni's bed. After some time, Munni's papa puts Chunni in her special bed. Friends, જોયું કે આ વાર્તામાં પણ કેવી સરસ મજાની બિલાડી હતી. અને હા, આ સ્ટોરીને આ પ્રમાણે જ તમે વારંવાર વાંચતા રહેશો તો હજી પરફેક્ટ વાંચી શકશો. હવે આપણે આ સ્ટોરીમાંથી કેટલાક વાક્યો વાંચીશું અને તમારે પણ મારી સાથે વાંચવાનું છે. હિયર આર સમ સેન્ટેન્સીસ ફ્રોમ ધ સ્ટોરી. Munni and Chunni are friends. Chunni always gets up early. Every day, Munni cleans her teeth and takes a bath. Munni and her family pray to God. Munni does not drink tea. She takes a glass of milk with breakfast. Munni goes to school. When Munni comes, she runs towards her. Sometimes they play hide and seek in their house. After dinner, Munni does her homework. Sometimes Munni watches TV. Chunni enjoys the music. At 10 o'clock, Munni goes to bed. Chunni does not like to sleep alone. આપણે જોયું કે મુન્ની આખો દિવસ દરમિયાન કઈ કઈ ક્રિયાઓ કરે છે. તો હું તમને મારું ડેઈલી રૂટીન I wake up in the morning, then I brush my teeth, then I take bath, then I take breakfast, then I go to school, then I come from the school, then I do my work, then I take dinner, after dinner I watch TV. Then I go to sleep. હવે આપણે જોઈએ કે તમારા બધાનું ડેઈલી રૂટીન શું હોઈ શકે. I wake up in the morning. Then I brush my teeth. Then I take bath. Then I take breakfast. Then I go to school. Then I come back from the school and then I go to play. After playing, I take dinner. After dinner, I watch TV. Then I do my homework. Then I go to sleep.